नमस्कार विद्यार्थी मित्रों, आपरे छेले सुरेंद्रनगर विस्तार में आज पढार जातिना लोको छे तेना द्वारा करवामां आवतुं पढार नृत्य छे तेना विषे चर्चा करी थी, परंतु विडियो में तमने माहिती देखाती नथी एटले आपरे आ नृत्य विषे फरी पाछी चर्चा करी लेशुं कि सुरेंद्रनगर वगैरह विस्तार में पढार जातिना लोको द्वारा थता पढार नृत्य में दांडिया के मंजीरा साथ लय अने ताल साथ शरीर ने जमीन सरसू लई बैठा थवानुं होय छे। सागरना मोजा के मोजा ऊपर हिलोरा लेता वहाण जेवुं दृश्य खड़ू करे छे। त्यारबाद आपणे जोईए तो सौराष्ट्रना कोळीઓના કોરી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ એટલે માથે બાંધવાનું રંગીન કપડું એ લોકો એને મદ્રાસીઓ કહે, તો એ કોરી સમાજમાં માથે બાંધવામાં આવતા મદ્રાસીઓ આંટીયારી ગોર પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે। કોરી લોકોના નૃત્યનું આ પહેરવેશ છે કે માથે મદ્રાસીઓ આંટીયારી પાઘડી અને એના છેડે આભલા ભરેલું લાલ અથવા તો લીલા પટ્ટાનું બાંધણું અથવા કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે। કોના દ્વારા? તો કે સૌરાષ્ટ્રના કોરી જ્ઞાતિ દ્વારા અથવા તો કોરી જાતિના લોકો દ્વારા। તે જ રીતે સૌરાષ્ટ્રના મેર, આપણે બધાને ખ્યાલ જ છે કે સૌરાષ્ટ્રમાં જે મેર સમાજ છે તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે। હવે જે મેર છે એ લોકો દ્વારા કરવામાં આવતો નૃત્ય છે એને આપણે મણિયાણા તરીકે ઓળખીએ છીએ, અને જે ભરવાડ જાતિના નૃત્યો છે તેને આપણે હુડો નૃત્ય તરીકે ઓળખીએ છીએ। હુડો ખાસ ખ્યાલ રાખજો અથવા તમે તમારી પાઠ્યપુસ્તક છે એમાં નોંધી લેજો। આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશ હોવાનું જોવા મળે છે। પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત એટલે કે વર્તમાન સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ લલિત કલાઓ વિકસી છે। કારણ કે આપણો ભારત દેશ છે એ ખૂબ જ સમૃદ્ધિ ધરાવતો દેશ છે કલાઓને ક્ષેત્રે, એટલે વિવિધ જાતિઓના લોકોના આગમનથી અને જેના થયેલા પરિવર્તનથી હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકલા ક્ષેત્રે અને લલિત કલા ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે। એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે કે ભારતનો વારસો છે એ વૈવિધ્યપૂર્ણ છે, ભાતીગર છે અને એમાં અનેક અજોડ વૈવિધ્ય વારસાનો સ્થાન મળેલું છે અને વિશ્વમાં ભારતની અમિત છાપ છોડે છે, એટલે કે વિશ્વમાં આપણા વારસાએ એક અદ્ભુત સ્થાન મેળવ્યું છે અને એક છાપ છોડેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું પ્રકરણ છે, પ્રકરણ 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને હસ્તલલિત કલાઓ તેની ચર્ચા અહીંયા પૂર્ણ થયા છે અને તમારું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે। તો ધન્યવાદ।